વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક રૂપમ ટોકીસ પાસે ગતરાત્રે હત્યા થઈ હતી. ધારદાર હથિયાર વડે ઘા મારી અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ નામના યુવકની હત્યા થઈ. હાથીકાના ગેંડા ફળિયામાં રહેતા કાસમભાઈની દીકરી શબનમ સાથે અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુએ લગ્ન કર્યા હતા. જે બાબતે ચાર દિવસ પહેલાં જ શબનમના ભાઈઓએ ધમકી આપી હતી કે મારી બહેનને પાછી આપી દે. આખરે રૂપમ ટોકીઝ પાસે ગતરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આજે પોલીસે બે આરોપીઓને હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન શેખ ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ. સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે, ઉવેસ કાસમભાઈ શેખ, જીલાની કાસમભાઈ શેખ, ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે, એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવે, જેના ગુનાની તપાસ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા હતા. અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો, તો તેઓ દેવગઢ બારિયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી. તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારિયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉવેશ કાસમભાઈ શેખ અને રિયાઝ બંનેની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાઇકલ ઉપર ગયેલા મોટરસાઇકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે. એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે કુંભારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું. ઝઘડાનું કારણ શું હતું સાહેબ? FIRમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે એમની સાથે જે મરણ જનાર સાજીદ ઉર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા, જેનું વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાખશું, એ પ્રકારની ધમકી પણ એમણે આપેલી. આ જે રિયાઝ અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે. FIR મુજબના ચાર આરોપી છે, જેપીકેના બે આરોપીની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે. દેવગઢ બારિયા ખાતે પહોંચી ગયેલા અને દેવગઢ બારિયાથી અમને મળી આવ્યા છે. ના, એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની ફિરાકમાં હતા પણ એ પહેલાં અમે પહોંચી ગયેલા. એમના પિતા છે એ હાલોલમાં રહેતા હતા, એમને એમને જાણ થઈ અને હાલોલથી એ લોકો આગળ દેવગઢ બારિયા બાજુ નીકળેલા અને એની હકીકત મળતા અમને ત્યાંથી આરોપી મળી આવેલા છે. એ તપાસનો વિષય છે, કુંભારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની તપાસ કરી રહ્યા છે અને જે ટોળો દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવાવાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે, એ જોશે. પરંતુ FIRમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે. એ તપાસનો વિષય છે, એ ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળેલો એવું એમના ફરિયાદી ભાઈનું કહેવું છે અને ત્યાં આખો સિનેરિયો કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે. એ તપાસમાં જોશે, પરંતુ શબનમ છે એમને ત્યાં રહેતી હતી એવું FIRમાં છે. છે ને, જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈના ત્રણ દીકરા, એમની બેન શબનમ છે, એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરેલા છે, એ તપાસનો વિષય છે. જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જોશું. હા, છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે. છે, એમની અગાઉની પત્ની પણ છે.
એ તપાસનું વિષય છે.